જય જગન્નાથ. દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારે વિશેષ રજૂઆત કાર્યક્રમ જળયાત્રામાં. હું ધ્રુવી ત્રિવેદી સાથે થોડી જ વારમાં પ્રારંભ થવાનો છે અને આ માટે અમારી સાથે સીધા જગન્નાથ મંદિરથી મારી સહયોગી નતાશા જોડાયેલી છે. નતાશા, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે જળયાત્રાનો પ્રારંભ થોડી જ વારમાં થવાનો છે, કયા પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે મંદિર પરિસરમાં? ચોક્કસ નતાશા, તો જે પ્રકારે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર મંદિરમાં, ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને જળયાત્રામાં ખાસ કરીને 15 ગજરાત જોડાવાના છો, તેની સાથે જ રથયાત્રા જેટલું જ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે જળયાત્રામાં, શું કહેશો? નતાશા, રથયાત્રા જેટલી તૈયારીઓ કરવામાં આવી છે આ જળયાત્રામાં, 15 ગજરાત જોડાવાના છે, તેની સાથે જ સાથે 10 ભજન મંડળીઓ પણ જોડાવાની છે. જે પ્રકારે જળયાત્રાનું વિશેષ મહત્વ રહેલું હોય છે અને તેની સાથે જ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે જળયાત્રાની, અત્યારે હાલ મંદિર પરિસરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે 10 ભજન મંડળીઓ 15 ગજરાજની સાથે આ જળયાત્રા થોડી જ વારમાં નીકળવાની છે મહાનુભાવોની ઉપસ્થિતિમાં. જે પ્રકારે નતાશાએ જણાવ્યું કે અત્યારે હાલ ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે, કર્તવ્યોની સાથે આ જળયાત્રા થોડી જ વારમાં નીકળવાની છે. નતાશા, ફરી એક વખત આપની પાસે જાણવા માંગીશ કે આજના દિવસે વર્ષની એક વાર ભગવાન જગન્નાથ જે છે ગજવેશમાં દર્શન આપતા હોય છે, માટે શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં અત્યારે હાલ ઉમટી પડ્યા છે મંદિર પરિસરની અંદર. વાતાવરણ જો હું તમને બતાવવા માંગુ, અતિશય ભક્તિમય વાતાવરણ છે. અહીંયાના ખાસ દ્રશ્યો હું મારા કેમેરામેનને કહીશ કે પ્લીઝ અનુરોધ કરીશ કે તેઓ તમને દ્રશ્યો બતાવે. આ ખાસ જળયાત્રાના પ્રારંભિક દિવસોમાં જ્યારે વાત કરવામાં આવતી હોય છે કે આ દિવસોની વાત છે કે જ્યારે આજથી જ પારંપરિક રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. 142મી રથયાત્રા અષાઢ સુદ બીજને દિવસે જ્યારે નીકળતી હોય છે, અમદાવાદના રસ્તાઓમાં ગલીઓ ગલીઓમાં શેરીઓમાં જ્યારે જગતનો નાથ તેમના દર્શનાર્થ તેમને દર્શન
દર્શન આપવા માટે, તેમના ભક્તોને દર્શન આપવા માટે જગતના નાથ તરીકે નીકળતા હોય છે રથમાં સવાર થઈને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે. તે પહેલાંની પ્રારંભિક અને પારંપરિક જળયાત્રામાં આજે ખાસ શણગારેલા ગજરાજનું અતિશય મહત્વ છે. જે રીતે ભજન મંડળીઓ અહીંયા નજરે પડી રહી છે, આનંદે ઝૂમી રહ્યા છે, તેમના વાલાને વધાવવા માટે આજે તેમના જળાભિષેક માટે આ જળયાત્રાનું ઉત્સવ પ્લાન કરવામાં આવ્યો છે. ખાસ વાત છે અહીંયા અશ્વની સાથે સાથે જળયાત્રામાં જે ખાસ શણગારેલા ગજરાજો છે, આજે ધજા પતાકાનું પણ તેટલું જ મહત્વ રહેલું છે. આ ધજા પતાકાની જો વાત કરવામાં આવે તો તેને વિશેષ દરજ્જો આપવામાં આવતો હોય છે આ ધજા પતાકાને, અને સાથે જ આજના આ કાર્યક્રમ અનુસાર મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉપસ્થિત થયા છે. આ જળયાત્રાનું જો શિડ્યુલ હું આપને જણાવું તો પ્રારંભિક મંદિરેથી આ જળયાત્રા ખાસ અહીંયા સોમનાથ ભૂદરના તટ ઉપર જશે અને ત્યારબાદ ત્યાં ગંગા પૂજન કરવામાં આવશે. ગંગાજીની આરતી કર્યા બાદ 108 કળશમાં ભરીને જળ નિજ મંદિરે 10 કલાકે લાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આ જળાભિષેક કરાયા બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ગજવેશ કે જે તેમના ખાસ વાઘા છે, અને તે વાઘામાં સજ્જ થઈને ભગવાન પોતાના મામાના ઘરે મોસાળમાં બિરાજમાન થશે. મોસાળમાં જઈને તેઓ ખૂબ જાંબુ ખાશે અને ત્યારબાદ તેમની આંખો આવશે. ત્યારબાદ તેમને વિધિવત આંખો ઉપર પાટા બાંધવામાં આવતા હોય છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા નીકળશે. ચોક્કસ નતાશા, તો જે પ્રકારે આપણે કહ્યું કે અત્યારે હાલ સમગ્ર મંદિરનો માહોલ ભક્તિમય દેખાઈ રહ્યો છે, તેની સાથે ધજા પતાકાઓનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કેટલા સમયની અંદર આ જળયાત્રાનો પ્રારંભ થવાનો છે, ક્યારે નીકળવાની છે જળયાત્રા? ધ્રુવી, જે રીતે ભજન મંડળી પારંપરિક વાજિંત્રાઓ સાથે અહીંયા સજ્જ બનેલી છે, આ વાજિંત્રાઓની જ્યારે વાત હોય છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે શુભ માનતા હોય તેવા પાંદડાઓની જો વાત કરવામાં આવે તો અહીંયા આસો પાલવથી માંડીને આજે ખાસ આંબાના પાનનું મહત્વ રહેલું છે. આ આંબાના પાનની સાથે સાથે આજે કેળાના પાનનું પણ તેટલું જ વિશેષ મહત્વ છે. ફળોની વાત છે તો અહીંયા સીઝનના ફળોથી ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે, ભગવાનને ભોગ ધરાવવામાં આવતા હોય છે. મોટી સંખ્યામાં ભજન મંડળીઓ બિરાજમાન છે કે જેઓ વર્ષોથી આ દિવસે ભગવાનને વધાવી લેવા માટે પોતાનો સમય કાઢતા હોય છે, તેમના વાલાના દર્શનાર્થે આવે છે. સવારથી જ નિજ મંદિરે જે રીતે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. આ જનમેદનીની સાથે સાથે શણગારેલા ગજરાજોનું ખાસ મહત્વ છે. ગજરાજોની સાથે જ તેમના મહત્વ છે, કારણ કે આજ ગજરાજ ઉપર 108 કળશમાં ભરીને તેમના પવિત્ર જળથી ભગવાનનો જળાભિષેક કરવા માટે આ જળ નિજ મંદિરે લાવવામાં આવનાર છે. આ જળોની જો વાત કરવામાં આવે તો તીર્થસ્થાનોના આ જળો છે, અને તીર્થસ્થાનોના આ જળોથી ખાસ ભગવાનનો જળાભિષેક કરવામાં આવતો હોય છે. આ જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની જે વિધિવત પ્રારંભિક માહિતીઓ છે અને ત્યારબાદ તેમની જે પૂજા અર્ચના છે તે કરાશે. ધ્રુવી, નતાશા, આ જળયાત્રાને નાની રથયાત્રા કહેવામાં આવી છે, એટલે કે નાની રથયાત્રાનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે, તેટલું જ વિશેષ મહત્વ ધરાવે છે આ જળયાત્રા તે જેટલું રથયાત્રા. અને આજથી ભગવાન પોતાના મામાના ઘરે જવાના છે, મોસાળમાં રહેવાના છે કે જ્યાં મામાના ઘરે તેમની ખાતરદારી થવાની છે. વ્યવસ્થાપનના જો હું આપને દ્રશ્યો બતાવું તો અહીંયા મંદિરની વ્યવસ્થાપન જે છે કે જેનામાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ પોલીસ બંદોબસ્તની વાત છે કે જેનામાં ડિવોટીઝ એટલે કે જે શ્રદ્ધાળુઓ છે તેઓ પણ સેવા આપવા માટે આવે છે, તેમની પણ ખાસ વ્યવસ્થાને ભાગરૂપે આજે આ ખાસ દ્રશ્યો હું આપને બતાવું કે મોટી સંખ્યામાં અહીંયા જન્મેદનીને કાબૂ કરવા માટે ખાસ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. મોટી સંખ્યામાં તમે જો જોશો તો જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં ઢોલ પતાકા દેખાય છે. આ ઢોલ પતાકાઓની જો વાત કરવામાં આવે, ખાસ કરીને ધજા પતાકા છે, ધજા પતાકા કે જે રંગબેરંગી ધજાઓની સાથે ભગવાનને વધાવી લેવા માટે આ જળયાત્રાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે, હૈયે હૈયું દબાય તેવી ભીડ છે અને ભક્તિમય વાતાવરણમાં અત્યારે જગન્નાથ મંદિરના દ્રશ્યો નિર્માણ
ન્યૂઝ જ્યારે આવી પહોંચ્યું છે જગન્નાથ મંદિર ખાતે, ત્યારે તેના જીવંત પ્રસારણ અમે આપને બતાવી રહ્યા છે. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. ઢોલ અને તાશાની વાત કરવામાં આવે તો અહીંયાના જે સૂર રેલાય છે અને આ સૂર રેલાતા જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તની વચ્ચે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપ અમારી સાથે જોડાય અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેની સાથે જે પ્રકારે અત્યારે હાલ જગન્નાથ મંદિરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, થોડી જ વારમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળવાની છે.